દ્રશ્યોમાં દેખાતો આ પાડો સુસ્ત થઈ ગયો છે. બિહારમાં દારૂબંધી હોવાથી એને ક્યાંય ચેન નથી પડતું, કારણ કે આ પાડાને દરરોજ બિયર પીવાની આદત છે. પશુ મેળામાં આ પાડો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો તેને જોવા માટે ટોળે ટોળા વળે છે. વાત ચોંકાવનારી છે, પરંતુ બિહારના સોનપુરમાં આયોજિત જગપ્રસિદ્ધ પશુ મેળામાં આવેલા આ પાડાના માલિકે દાવો કર્યો છે કે પાડાને તેઓ દરરોજ બાલ્ટીમાં નાખીને બિયર પીવડાવે છે. વારાણસીથી પાડાને લઈને પશુ મેળામાં આવેલ રામ જતન યાદવે કહ્યું કે પાડાની ઉંમર 3 વર્ષ છે. તે અસલ મુરાહ ઓલાદનો પાડો છે. આ પાડો ખોરાકમાં ઘાસચારા ઉપરાંત ફળ, ચણા, ભૂસું ખાય છે અને ઘી પણ આરોગે છે. એટલું જ નહીં, બિયર પણ પીવે છે. જો કે બિહારમાં દારૂબંધી હોવાથી પશુ મેળામાં આવેલા આ પાડાની હાલત ખરાબ થઈ ગઈ છે, કારણ કે અહીં તેને દારૂ પીવા મળતો નથી. એટલા માટે તે આખો દિવસ સુસ્ત જોવા મળી રહ્યાનો તેના માલિકનો દાવો છે. મહિને મેં 2 બાર ઘી ભી પિલાતે હૈ જી ઓર બિયર ભી પિલાતે હૈ બિયર ભી પિલાતે હૈ બિહાર મેં શરાબબંધી હૈ એસે મેં કૈસે ઇસકો આતી કરતે હૈ મેન્ટેન કરતે હૈ તો બિહાર મેં નહીં પિલાતે હૈ તો ઇસકા કુછ સાઇડ ઇફેક્ટ દિખ રહા હૈ યા નહીં અભી બહોત દિખ રહા હૈ ક્યા મતલબ અભી સુસ્ત હો ગયા બિયર પિલાને સે ક્યા હોતા હૈ ભેંસ કે અંદર પર્સનાલિટી ઇસકી ચમક બની રહતી ચમક બન જાતા હૈ પાડાના માલિકનો દાવો છે કે મુરાહ નસલનો આ પાડો ઉચ્ચ કક્ષાના બચ્ચા મેળવવા માટે ઉપયોગી છે. તેના દ્વારા જન્મેલી ભેંસ એક જ ટંકમાં 18 લીટર જેટલું દૂધ આપે છે. આ પાડાને સાચવવા માટે તેના માલિક દ્વારા દરરોજ 3,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાનો દાવો છે. ભેંસ આમ 3 સાલ હો ગયા હમકો ઇસકો પાલતે હુએ અભી 3 સાલ કા બચ્ચા હૈ ઇસકો હરિયાણા સે લાયે થે ઓર ઇસકો પર એ મુરાહ નસલ કા ભેંસ આ હૈ ઇસકા જો ઇસ ફર્મ સે બચ્ચે તૈયાર હોતે હૈ વો હટે કટે દોસ દોસ તૈયાર હોતે હૈ ઓર ઉનકી નસલ ભી મુરાહ નસલ હોતી હૈ और उनके बच्चे भी दूध अच्छी देते हैं. पहले ही बियान में 17-18 केजी तक दूध दे देते हैं बच्चे. દ્રશ્યોમાં દેખાતો આ પાડો સુસ્ત થઈ ગયો છે. બિહારમાં દારૂબંધી હોવાથી એને ક્યાંય ચેન નથી પડતું, કારણ કે આ પાડાને દરરોજ બિયર પીવાની આદત છે. પશુ મેળામાં આ પાડો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો તેને જોવા માટે ટોળે ટોળા વળે છે. વાત ચોંકાવનારી છે, પરંતુ બિહારના સોનપુરમાં આયોજિત જગપ્રસિદ્ધ પશુ મેળામાં આવેલા આ પાડાના માલિકે દાવો કર્યો છે કે પાડાને તેઓ દરરોજ બાલ્ટીમાં નાખીને બિયર પીવડાવે છે. વારાણસીથી પાડાને લઈને પશુ મેળામાં આવેલ રામ જતન યાદવે કહ્યું કે પાડાની ઉંમર 3 વર્ષ છે. તે અસલ મુરાહ ઓલાદનો પાડો છે. આ પાડો ખોરાકમાં ઘાસચારા ઉપરાંત ફળ, ચણા, ભૂસું ખાય છે અને ઘી પણ આરોગે છે. એટલું જ નહીં, બિયર પણ પીવે છે. જો કે બિહારમાં દારૂબંધી હોવાથી પશુ મેળામાં આવેલા આ પાડાની હાલત ખરાબ થઈ ગઈ છે, કારણ કે અહીં તેને દારૂ પીવા મળતો નથી. એટલા માટે તે આખો દિવસ સુસ્ત જોવા મળી રહ્યાનો તેના માલિકનો દાવો છે. મહિને મેં 2 બાર ઘી ભી પિલાતે હૈ જી ઓર બિયર ભી પિલાતે હૈ બિયર ભી પિલાતે હૈ બિહાર મેં શરાબબંધી હૈ એસે મેં કૈસે ઇસકો આતી કરતે હૈ મેન્ટેન કરતે હૈ તો બિહાર મેં નહીં પિલાતે હૈ તો ઇસકા કુછ સાઇડ ઇફેક્ટ દિખ રહા હૈ યા નહીં અભી બહોત દિખ રહા હૈ ક્યા મતલબ અભી સુસ્ત હો ગયા બિયર પિલાને સે ક્યા હોતા હૈ ભેંસ કે અંદર પર્સનાલિટી ઇસકી ચમક બની રહતી ચમક બન જાતા હૈ પાડાના માલિકનો દાવો છે કે મુરાહ નસલનો આ પાડો ઉચ્ચ કક્ષાના બચ્ચા મેળવવા માટે ઉપયોગી છે. તેના દ્વારા જન્મેલી ભેંસ એક જ ટંકમાં 18 લીટર જેટલું દૂધ આપે છે. આ પાડાને સાચવવા માટે તેના માલિક દ્વારા દરરોજ 3,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાનો દાવો છે. ભેંસ આમ 3 સાલ હો ગયા હમકો ઇસકો પાલતે હુએ અભી 3 સાલ કા બચ્ચા હૈ ઇસકો હરિયાણા સે લાયે થે ઓર ઇસકો પર એ મુરાહ નસલ કા ભેંસ આ હૈ ઇસકા જો ઇસ ફર્મ સે બચ્ચે તૈયાર હોતે હૈ વો હટે કટે દોસ દોસ તૈયાર હોતે હૈ ઓર ઉનકી નસલ ભી મુરાહ નસલ હોતી હૈ और उनके बच्चे भी दूध अच्छी देते हैं. पहले ही बियान में 17-18 केजी तक दूध दे देते हैं बच्चे.